આ અંગે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, જે રીતે ભાડુઆતને બંધક બનાવી દેવાયો છે, દુકાન માલિક દ્વારા સવારથી લગભગ બંધક બનાવાયો છે, પરંતુ આ ભાડુઆતે પોલીસને કે કોઈને જાણ નથી કરી કે શું? જી નરેન્દ્ર, ખૂબ જ અમાનવીય ઘટના સામે આવી રહી છે કે જ્યાં જે ભાડુઆત છે એમને અહીંયા બંધક બનાવવામાં આવ્યા છે. અમદાવાદના સિંધુ ભવન રોડનો બનાવ છે અને ત્યાં આપ જોઈ શકો છો કે કેવી રીતના આ સ્પા માલિક છે અને તેઓ રેગ્યુલર ભાડું ચૂકવતા હતા, પરંતુ આ મહિને એમને ભાડું આપવામાં ભૂલચૂક થઈ છે, અથવા તો યોગ્ય સમય પર તેઓ ભાડું ચૂકવી નથી શક્યા, એના જ કારણે અહીંયા એમને બંધક બનાવવામાં આવે છે. આપ જોઈ શકો છો કે આ દરવાજો છે એ ખુલી શકવાની સ્થિતિની અંદર આપને જોવા નથી મળી રહ્યો, અને જે ભાડુઆત છે અથવા તો જેઓ અહીંયા રેન્ટ પર સ્પા ચલાવે છે તેમને અંદર પૂરી દેવામાં આવ્યા છે, અને તમામ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. શાંતનુ આપણી સાથે છે કે જેમને અહીંયા બંધક બનાવવામાં આવ્યા છે તેઓ શું કંઈ કહી રહ્યા છે, ફરી એકવાર એમની સાથે વાતચીત કરીએ. તેમને અગાઉ તો આપને જણાવ્યું જ હતું કે તેમને પોલીસની જાણ કરી હતી, પરંતુ પોલીસે આ સંદર્ભની અંદર કોઈ કાર્યવાહી નથી કરી. અને એ જાણવું છે કે કેટલા સમયથી તે ભાડુઆત છે, કેટલું ભાડું તે ચૂકવી રહ્યા છે અને કેમ તેને બંધક બનાવાયા છે એ જાણવું છે. શું કઈ મતલબ ક્યાં કુછ હુઆ થા, આપને પોલીસ મેં ઇન્ફોર્મ કિયા હૈ કે નહીં કિયા? સર, એ જો હૈ બંધ કિયા ઉન્હોને રવિવાર કે દિન સુબહ ઉન્હોને બંધ કિયા. મેને 100 નંબર પે ફોન કિયા થા, ફિર મેને પોલીસ સ્ટેશન, પોલીસ આયા, પોલીસ મેરે કો સબ સુના, બોલે પોલીસ સ્ટેશન મે આજો. મેં પોલીસ સ્ટેશન મેં ગયા, પોલીસ સ્ટેશન કે સાથ ઉન લોગ જબ તક ગયા મેં તબ તક ઉન લોગ પોલીસ કે સાથ બેઠ કે હાંસતે ખેલતે બાત કર રહે થે. પોલીસ વાલા ને મુજે એસા જવાબ દિયા કે આપકી સિવિલ કેસ હૈ. મેને બોલા સર કમ સે કમ વિડિયો તો ચેક કર લીજીએ, મેરા પીછે કા દરવાજે સુબહ આકે લાત મારતે હૈ, પથ્થર મારતે હૈ, મેરા સુબહ દિન ખરાબ કરતે, ઇતના પૈસા દેને. ભલે એ આપકો રજૂઆત કરને તો રજૂઆત કરો, એ સિવિલ કેસ આપ જાનો ઓર મકાન માલિક જાને, ઇસમે હમ નહીં કુછ કર સકતે. પોલીસ કો આપને 100 નંબર પે ફોન કિયા થા? જી સર, 100 નંબર પે ફોન કિયા થા. અગર આપકો એસા હી દેખના હૈ, દેખિયે અભી ભી આપકે સામને મેં દબાઈ રહા હું 100 નંબર, દેખિયે કોઈ રિસ્પોન્સ નહીં થા, અભી ભી કર રહા હું, દેખિયે મેં ફોન લાઉડ સ્પીકર મેં કર રહા હું. શહેર પોલીસ ના કંટ્રોલ રૂમ માં આપનું સ્વાગત છે. ગુડ ઇવનિંગ સર, મેં મલય સામંતા બાત કર રહા હું, ટાઈમ સ્કવેર 2 સિંધુ ભવન રોડ થલતેજ સે, મેરા પોલીસ સ્ટેશન લગતા હૈ બડોકદેવ, ઓર મેં પિછલે 6 ઘંટા 7 ઘંટા સે મેં મેરા ઓફિસ મેં બંધ હું. મેરા ઓફિસ કા નામ હૈ MU થાઈ સ્પાઇન હમામ યુનિસેક્સ, એન્ડ મલય સામંતા બાત કર રહા હું સર. ટાઈમ સ્કવેર 2 સર. એ આયા બોડોકદેવ એરિયા પે, થલતે સિંધુ ભવન રોડ ઉપર. ટાઈમ સ્કવેર 2 સર. મેને પહેલે ભી પોલીસ મેં ઇન્ફોર્મ કિયા, પણ પોલીસ ને કોઈ એ નહીં કિયા, કોઈ એક્શન નહીં લિયા, ફિર ભી મેં અભી ભી અંદર બંધ હું સર. પ્લીઝ મુજે હેલ્પ કીજીએ, યહાં સે બહાર નિકલને મેં લોકલ પોલીસ કો ભેજીએ. મેં બહોત ટાઈમ સે હું, મેરા તબિયત ભી ખરાબ હોતે જા રહી હૈ સર, સુબહ સે કુછ ખાયા પિયા નહીં હું. મેં અંદર થા, ઉન્હોને પીછે સે બંધ કર દિયા, આગે છે સાકર લગવા કે ચલે ગયે, ઓર મેરા દોનો કે દોનો નંબર જો હૈ વો બ્લોક લિસ્ટ મેં ડલવા દિયા સર. ઓફિસ મો બંધ કર દી દેલ. હા જી હા જી હા જી સર. મોબાઈલ નંબર બોલી આપકા? 90568 90568 90668 90668 હા જી. ઓકે, ચલો મેં પોલીસ ભેજતા હું. હા જી. ઓકે, તો આપે જોયું કે એમને 100 નંબર પર પોલીસને પણ જાણ કરી છે, અગાઉ પણ જાણ કરી હતી, અને એની અંદર લોકલ પોલીસે આવીને કોઈ કાર્યવાહી કરી ન હતી. ફરી એકવાર વાતચીત કરીએ, કારણ કે તેઓ કહી રહ્યા છે કે એમના બંને નંબર જે એમના માલિક છે એમના દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. જી, ક્યાં કુછ કિયા હૈ આપ? આપકે જો માલિક હૈ જો આપકે પાસ સે રેન્ટ લેતે હૈ, ઉન્હોને ક્યાં કુછ કિયા હૈ? નંબર આપકે બ્લોક મેં ડાલ દિયા હૈ? નંબર બ્લોક મેં ડાલ દિયા, ઓર ઉનકી બીચ મેં જો સાક્ષી મેં જો હૈ, મેરા રેન્ટ એગ્રીમેન્ટ મેં જો સાક્ષી મેં હૈ, ઉન્હોને ઉનકો ભી વોઇસ મેસેજ ભેજતા હૈ કે અગર પૈસા જો મેં આપકી સામને સબકી સામને રખતા હું કે અગર આપ ટાઈમ સે પૈસા નહીં દે તો બોલ દેના સકર લગવા દેંગે, ઇસ તરીકે સે વોઇસ મેસેજ હૈ જો મેરા. મેં ડાયરેક્ટલી મેરા માલિક સે બાત નહીં કર સકતા હું, ક્યુંકિ વો ભાયા ભાયા મીડિયેટર રખા હુઆ હૈ જો સાઇન કિયા હુઆ હૈ. એ દેખિયે વોઇસ મેસેજ ભી આપ લોગ સુન સકતે હૈ. કાલની તારીખ માં પાછળ દરવાજો લોક મારી દઈશ, પછી તમને એમ ના કે લોક કરી દીયા.
એટલે હું તમને આજે ફાઇનલ નોટિસ આપું છું કે આજની તારીખમાં કમસે કમ 2 લાખ રૂપિયા મારે મિનિમમ આજની તારીખમાં નહીં મળે ને તો રાતે લોક થઈ જશે અંદર હશે ને તો એને કહેજો બહાર નીકળી જાય બરાબર છે ओके तो नंबर भी मैं हर रोज एवरीडे 13,000 रुपया मैंने उनको गूगल पे या तो कैश देता हूं तो हर रोज अगर 13,000 रुपया दूंगा सर मेरा मेंटेनेंस कैसे चलेगा घर कैसे चलाऊंगा सबकी सैलरी कैसे दूंगा फिर दोबारा मैंने मेरा मेंटेनेंस कैसे चलाऊंगा मेरा घर कैसे चलाऊं सबको सैलरी मेंटेनेंस लाइट बिल सब कुछ सर ऐसा है सर एमसी टैक्स में कहां से लाऊंगा हर रोज तो 13,000 कोई भी बड़े इंसान सर नहीं कर सकते 13,000 में कहां से लाऊं इवन मैंने कोरोना काल में सर मैं चुकाया हूं एक अलग अलग लोगों से मैंने बैच में पैसा लाके उनको दिया हूं बैच वाला मुझे गला दबा रहा है इन्होंने भी हर रोज का 2,000 रुपया बैच लिए है सर ओके आपका नंबर बोलिए उनका क्या नंबर है आपके मालिक का हम हमारे यहां से कॉल करते हैं हम लोग नंबर बोलिए उनका नंबर है आराम से बोलिएगा नाम और नंबर हाँ उनका नाम है मिस्टर विनय पटेल जिनका नंबर है 9879234012 फिर से दोहराइए 9879234012 ओके तो आ એમના જે વિનય પટેલ કરીને માલિક છે એમનો નંબર છે અને એમના દ્વારા આ જે છે એ સાંકળ બંધ કરી દેવામાં આવી છે આપ જોઈ શકો છો કે કેટલું અમાનવીય પગલું છે જ્યાં એક તરફ સરકાર અથવા તો વ્યાજખોરો સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ આ પ્રકારની પણ સ્થિતિ છે કે જ્યાં ટેનન્ટ યોગ્ય સમય પર ભાડું ના આપી શકતા આ પ્રકારનું એક અમાનવીય પગલું પણ ભરવામાં આવી રહ્યું છે અને તમામ દ્રશ્યો અમારો એક માધ્યમ તરીકે એ પ્રયત્ન છે કે કેવી રીતના તમામ લોકોને ન્યાય મળી શકે અને એક માધ્યમ તરીકે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આવી રીતના એમને જ્યારે બંધ બનાવવામાં આવ્યા છે ત્યારે એમના પર કયા પ્રકારની વિત્તી હશે થોડા સમય પહેલાં જ્યારે એમની સાથે વાતચીત થઈ હતી ત્યારે પણ એમને કહ્યું હતું કે એમને શ્વાસ લેવામાં પણ અંદર તકલીફ થઈ રહી છે આજે સવારથી કંઈ જમવાનું નથી થયું અને આ પ્રકારે એમને બંધક બનાવી દેવામાં આવ્યા છે અમે એ પણ પ્રયત્ન કરીશું કે એમના જે માલિક છે જેમનો નંબર એમના દ્વારા આપવામાં આવ્યો છે એમની સાથે પણ સીધો કોન્ટેક્ટ થઈ શકે પરંતુ એક વાત એ કહેવાની જરૂરી છે કે પોલીસને એમને જાણ કરી હતી પોલીસે એમને કહ્યું કે આ સિવિલ કેસ છે ને એની અંદર સ્થાનિક પોલીસ કંઈ પણ કરી શકતી નથી ને અમારી સામે જ એમને 100 નંબર પર પણ ફોન કરીને પોતાની આપવીતી પોલીસ સ્ટેશનની અંદર જણાવી છે અને એક પ્રકારે કહી શકાય કે આ એક સંપૂર્ણ રીતના અમાનવીય પગલું છે અને એની અંદર એક ન્યાય આપવાનો પ્રયત્ન થતો કેવી રીતના લોકો સુધી સરકાર સુધી તંત્ર સુધી એક વાત પહોંચી શકે કે કેવી રીતના એમને હેરાન કરવામાં આવી રહ્યા છે નરેન્દ્ર હજી બિલકુલ અત્યારે 100 નંબર પર ફોન કરવામાં આવ્યો છે જોઈએ નરેન્દ્ર કે કેટલી વારમાં પોલીસ ત્યાં આવે છે અને તેને બહાર કાઢે છે કે નહીં પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે રીતે આ ભાડુઆતને અંદર બંધક બનાવી દેવામાં આવ્યો છે ખાસ તો એ જાણવાની કોશિશ કરીશું ફરીથી વખત મલય શાંતનુ પાસેથી કે જે ભાડા કરાર કર્યો હતો તે મુજબ ભાડું તેણે લીધું છે કે પછી તેનાથી પણ વધારે ભાડું લીધું છે તે જાણવું છે જી નરેન્દ્ર ફરી એકવાર મળે શાંતનુ સાથે વાતચીત કરશું શાંતનજી કહાં ગયા આપ ઓકે મતલબ જો એગ્રીમેન્ટ હુઆ થા ઉસમે ક્યા કુછ રેન્ટ ડિસાઈડ કિયા થા આપ કિતના પે કર રહે થે વો કુછ આપ થોડી દેર પહેલે મુજે આપ ઓકે હું અટકાવવા માંગે છે અત્યારે જે દુકાન માલિક છે વિનય પટેલ તે જોડાઈ ચૂક્યા છે વિનયભાઈ એક આક્ષેપ તમારી સામે થયો છે તમારા ભાડુઆતને તમે બંધક બનાવી દીધો છે ત્યાં ટાઈમ સ્ક્વેર 2 માં શું બાબત છે સમગ્ર મેં કઈ બંધક નથી બનાવ્યો અંદર છે પણ નહીં એ અંદર શું કરે છે મેં એને ચાર વખત કીધું તું મને ફોન કર અંદર થી વિડીયો કોલ કર અરે વિનયભાઈ અત્યારે એ લાઈવ છે અમારી સાથે TV9 ઉપર લાઈવ છે મલય શાંતનુ નામના જે વ્યક્તિ તમારો ભાડુઆત અને અંદર છે અને એ કહી રહ્યો છે કે મને બંધક બનાવી દીધો છે છેલ્લા 7-8 કલાક થી બંધક કઈ નથી બનાવ્યો છે મેં એને ચાર વખત કીધું મને વિડીયો કોલ કર હું આઈને તને ખોલીને બહાર કાઢી દઉં તું અંદર હોય તો પણ એ અંદર છે નહીં પરંતુ એનું એનું કેવું એવું છે તમે કદાચ TV9 તમે જોતા હો તો તમે જુઓ અત્યારે એ લાઈવ છે TV9 ઉપર અને કહી રહ્યા છે કે તમે એના બંને જે નંબર છે તે બ્લોક કરી દીધા છે તેવું આક્ષેપ છે અને 2 લાખ રૂપિયા નહીં ભરે તો હું તાળા મારી દઈશ તેવો એક ઓડિયો મેસેજ પણ એને અમને સંભળાવ્યો હવે જુઓ કેવું છે ભાડા કરાર ગઈકાલે પૂરો થઈ ગયેલો છે 14 તારીખે ભાડા કરાર પૂરો થઈ જાય છે એટલે ભાડા કરાર પૂરો થઈ ગયો હતો એટલે મેં એને પહેલાથી જ કીધું હતું કે ભાઈ તું 14 તારીખે ખાલી કરી દેજે તારા કઈ સામાન જોઈતું હોય બે બે દરવાજા છે એના એટલે પાછળના દરવાજાથી તું ખાલી કરી નાખજે હવે એને ખાલી કર્યા વગર અંદર બેસી રહ્યો હશે મને ખબર નહીં સવારે એનો માણસ આવ્યો તો મેં પૂછ્યું હતું એને કે ભાઈ મળે ક્યાં છે એટલે કે ઘરે છે આવે રસ્તામાં છે તો મેં તાળું મારી દીધું